પદ્મશ્રી ઝુલાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમાં સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું, જેનું લોકાર્પણ 17 નવેમ્બર 2024 રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે. આ મ્યુઝિયમને બનાવવા પાછળ 3 વર્ષની મહેનત છે. એક અસલ લોકકલા અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ તૈયાર કરાયું છે. વિરાસત લોકકલા સંગ્રહાલયમાં હડપ્પન સંસ્કૃતિ કાળના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂના, ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવન તસવીર, ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો, મોગલ સમયથી માંડીને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ તેમજ રાજવીઓની વિરાસત અને કલાપ્રિયતા પરના 100 ઉપરાંત પુસ્તકો જોવા મળશે. ભારતીય સંસ્કૃતિ, ગીત, સંગીત અને નૃત્યને પોતાના જીવનના 60 સોનેરી વર્ષો સમર્પિત કરનાર એવા નાનકડા આકરું ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને પ્રેરક જીવન યાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે. વિરાસત મ્યુઝિયમ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. મારી કામગીરી દરમિયાન મને જે કંઈ ઇનામ, એવોર્ડ, સન્માનપત્રો, પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં મળ્યું, એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં એક મારું સંભાળણું રહે તો આવતી પેઢીઓ સુધીને એક કામમાંથી પ્રેરણા મળતી રહે. અને 3 વર્ષ સુધી આ મ્યુઝિયમનું કામ ચાલ્યું અને બધી જવાબદારી મારા દીકરા નરેન્દ્રસિંહે સંભાળી અને 3 વર્ષની મહેનત પછી આજે જે આપ જુઓ છો એવા આ વિરાસતનું સર્જન થયું. વલસાડમાં કોલેજિયન યુવતીના રેપ અને મર્ડરના કેસમાં પોલીસ હજી આરોપીઓને પકડી શકી નથી. પારડીના મોતીવાડા નજીક 19 વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે. અહીંયા સવાલ થઈ રહ્યું છે કે આખરે એવું તો શું બન્યું હશે આ યુવતી સાથે. પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકા હાલ સેવાઈ રહી છે, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જ સામે આવ્યું છે. દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરવામાં આવતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હવે પોલીસે આ કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલનમાં તેઓ હાજરી આપવાના છે. 19 નવેમ્બરે સાબરડેરીની તેઓ મુલાકાત લેશે. વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાઈ શકે છે.